મરી ગયેલા મર્દાને પણ હું સામે બેસાડી અને તેની સાથે પણ તમને વાતચીત કરાવું। હાલમાં કીર્તિદાન અને હાલમાં આ એક બાપુનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે। બાપુ અનેક પ્રકારનો દાવો કર્યો, જ્યારે ભજનોથી લઈ અને તે લીંબુ ઉડાડી રહ્યા છે તેવું પણ તે દાવો કરી રહ્યા છે। ત્યારે હાલમાં તેમના આ વિડીયોઝ પણ વાયરલ થયા છે। પોતે કહે છે કે હું આ લીંબુ ભજન ગાય અને ઉડાડી શકું છું। મારામાં તો તમારો વિડીયો જોયો એટલે મેં કીધું કોલ કરું। ના ના, પધારો પધારો, મેરડીમાન મંદિરે આવો। ના, મેરડીમાન મંદિરે ચોક્કસ પધારશું, પણ તમારો વિડીયો ઓલો જોયો આપણે લીંબુ ઉડાડતા હોય એવો। હા હા, હમ, તો એ બાબતે મેં કીધું ચર્ચા કરવી હતી। એ કઈ રીતે ઉડે બાપુ? એ થોડા ભજન છે અમારું, સમજા? સાધના છે એવી। હા, અમારે ઓગડ ને ભજન હોય, સમજા? ઓગડ ના ભજન તો હું તમને કહું ને, મરેલો પણ મરતું હોય ને, મરદાને પણ સામે બેસાડીને વાત કરાવી દો, કારણ કે મારું ભજન જ એવું છે। હું આસોથી સ્મશાન ની અંદર બાપુ। હા હા, આપણે એક કામ કરો, હું મરેલું મળતું લઈને આવું, તમે વાતચીત કરાવશો એની? હોવ, તમે કહો ત્યારે કરાવી દો। ચોક્કસ ને બાપુ, આપણે જાહેર ની અંદર તમે જૂઠા નથી એવું જાહેર ની અંદર આપણે સાબિત કરશું, બરોબર? મને આ બાબત ઘણા લોકોના કોલ આવેલા છે। હા, એટલે અમારી જગ્યાએ છે અને એ જગ્યા ઉપર તમારે લીંબુ ઉડાડવાનું છે અથવા તો મળતા ભેગી વાત કરાવવાની છે, કરી શકશો ને બાપુ? હા, તો કેદી મુલાકાત કરીએ બાપુ? હું અત્યારે મહેસાણા છું, મહેસાણા થી આવું ને। હા હા, એટલે ફોન કરી, અત્યારે અમારે ચંદનગીરી બાપુ નો ભંડારો છે એટલે અહીંયા ભંડારામાં આવ્યા છે। ના ના, ચોક્કસ ભંડારો બતાવી લો અને ફ્રી થાવ એટલે કેદી થાવ ફ્રી? બસ બે ચાર દિવસ માં ફ્રી થઈ જઈશ। બે દિવસ કે ચાર દિવસ? ચાર દિવસ। ચાર દિવસ ને? ઓકે, તો ચાર દિવસ પછી આપણે મુલાકાત કરીએ બાપુ। કઈ જગ્યાએ કરશું? હા, હું ફોન કરીશ તમને, અહીંયા રાજકોટ જ આવી। ઓકે, કાંઈ વાંધો નહીં, રાજકોટ આપણે મુલાકાત કરીએ। અને આ બાબતે હું, મેં છે ને હમણાં થોડા ટાઈમ પહેલા એક અઘોરીને ભેકડો હતો, જો કે અઘોરી તો એ ન કહેવાય, લીંબુ ઉડાડે ને ઓલું મંત્રોથી અગ્નિ પ્રગટ કરે આવા વ્યક્તિને આપણે પકડેલો હતો, બરોબર? અને પછી એને અમે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બધી વસ્તુ સાચી છે? તો કે ના, એ કે આ બધું અમે કેમિકલથી કરીએ છીએ અને લીંબુ એક દોરાથી કે અમે ઊંચું કરીએ છીએ અને આવું બધું એને કર્યું, મેં એની જટા કાપી નાખી। અમદાવાદ જઈને મેં એની જટા કાપી નાખી, એટલે મારે છે ને બાલકદાસ બાપુ તમારું છે ને મને ઘણા લોકો મોકલું, એટલે છે ને મેં કીધું એમની જોડે વાત કરી લઉં અને આપણે મીડિયાને એ બધાને બોલાવી લઈ અને તમે લીંબુ ઊંચું કરીને બતાવજો, જેથી કરીને આવા બીજા જે ઢોંગી છે ને એને આપણે પર્દાફાશ કરી શકીએ। તમે સાચા જ છો? હા હા, એ વાત સાચી। ચોક્કસ, તો આપણે ચાર દિવસ પછી એટલે આજે 30 તારીખ થઈ, 4 તારીખે બાપુ હું તમને કોલ કરીશ। સારું, વાંધો નહીં। ચોક્કસ, તમે મીડિયા સામે અગ્રત છો ને? હા હા, મીડિયા સામે અગ્રત કરીશ। ઓકે, વાંધો નહીં, આભાર બાપુ, મળીએ 4 તારીખે। હા, તો બાલકદાસ બાપુ જોડે 30 તારીખ ના રોજ વાત કરી, આજે તારીખ થઈ 4 તારીખ થી સવાર થી કોલ કરું છું, બાપુ કોલ નથી ઉપાડતા, એટલે મને એમ થયું બાપુ થોડા કામકાજમાં પડ્યા છે, એટલે પછી મેં એનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કર્યું તો ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દીધું છે બાપુ। જો સત્ય હોય, સાચા હોય તો 4 તારીખે આવી જવાની ફરજ પડે, અને ખોટા હોય તો એને આવી બધી બાબતો કરવી પડે, તો આની ઉપરથી ચોખે ચોખ્ખું નક્કી થાય છે, જે તમે બધા સમજો છો એ માટે આવા ભૂવા ભારાળી, હું કોઈ સાચા ભૂવાનો કે માતાજીનો વિરોધ નથી કરતો, પણ આવા ક્યાંક ને ક્યાંક પાખંડ ફેલાવે છે આવાનો હું ચોખ્ખો વિરોધ કરું છું અને કરતો રહીશ। જય માતાજી, જય મોગલ। કેટલી શક્તિ છે ખરેખર મરદું માણસ જે છે, મરી ગયેલું માણસ, તેને પણ ઊભું કરી અને તેની સાથે પણ હું વાતચીત કરાવી શકું છું। ખરેખર કીર્તિદાન પેથા આવા અનેક જે પાખંડીઓ છે, જે ખોટું લોકોની સાથે કરી રહ્યા છે, તેવા લોકોને પકડી રહ્યા છે,
અનેક પ્રકારનો આ રેકોર્ડિંગ સામે આવ્યું છે. સમગ્ર ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી મિત્રો કોમેન્ટ કરો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરો. ધન્યવાદ અને આવા લોકોથી સાવધાન અને સલામત રહો.